રામ જાણીતા હતા એક ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા તરીકે રોજ તેઓ તેમના દરબારમાં લોકોની સમસ્યાઓ ઉકેલવા મથતા તો તે દિવસે દિવસના અંતમાં આથમથી મોડી સાંજે જ્યારે દરબારની કાર્યવાહી પૂરી થવા આવી અને લોકો સાથેની તેમની મુલાકાતો પૂરી થઈ ત્યારે તેમણે ભાઈ લક્ષ્મણને બોલાવ્યો કે જે રામને સંપૂર્ણપણે સમર્પિત છે અને તેને કહ્યું કે બહાર કોઈ રાહ જોઈને તો નથી ઊભું લક્ષ્મણ બહાર ગયો આસપાસ જોયું અને પાછા આવીને કીધું બહાર કોઈ નથી આજનું કામ પૂરું થયું રામે કહ્યું ફરી જોઈ લો કદાચ કોઈ ઊભું હોય આ થોડું અસામાન્ય હતું હજી હમણાં તો જોઈને આવ્યા હતા છતાં વાર જોવા કહે છે એને આથી લક્ષ્મણ ફરીથી ગયા આજુબાજુ જોયું અને કોઈ નહોતું તે પાછા ફરવામાં જ હતા ત્યાં એમણે જોયું એક શ્વાન બહુ જ ઉદાસ ચહેરા સાથે બેઠો હતો તેના કપાળ પર જખમ હતો લક્ષ્મણે શ્વાન તરફ જોયું અને તેને પૂછ્યું કોઈની રાહ જોવે છે શ્વાને કહ્યું કે હા મને રામ પાસેથી ન્યાય જોઈએ છે અને લક્ષ્મણે કહ્યું અંદર આવ અને તેને દરબારમાં લઈ ગયો શ્વાને આવીને રામ સમક્ષ સાદર શીષ ઝુકાવ્યો અને કહ્યું હે પ્રભુ શ્રી રામ મારે ન્યાય જોઈએ છે કોઈ કારણ વિના મારા પર હિંસા આચરવામાં આવી છે હું તો મારી રીતે બેઠો હતો ત્યાં જ સર્વાર્થ સિદ્ધ નામનો માણસ આવ્યો અને તેણે આવીને મારા માથે લાકડી મારી કોઈ પણ કારણ વગર હું તો ફક્ત બેઠો હતો મને ન્યાય જોઈશે તરત જ રામે સિપાહીઓ મોકલ્યા સર્વાર્થ સિદ્ધને હાજર કરવા જે એક ભિખારી હતો તેને હાજર કરાયો તેને રામે પૂછ્યું તારે આ બાબત શું કેવું છે અહીં આ શ્વાન કહે છે તે એને કારણ વિના માર્યો સર્વાર્થ સિદ્ધ બોલ્યો હા હું દોષી છું આ ગુના માટે શ્વાનનો આરોપ સાચો છે હું અતિશય ભૂખ્યો હતો ક્રોધિત હતો નિરાશ થઈ ગયો હતો આશ્વાન મારા માર્ગમાં બેઠો હતો આથી કોઈ કારણ વિના નિરાશા અને ક્રોધાવેશમાં આવી શ્વાનને લાકડી ફટકારી તમારે જે પણ સજા આપવી હોય મને આપો પછી રામે આ મામલો તેમના મંત્રીઓ તથા દરબારીઓ સમક્ષ રજૂ કરી કહ્યું જે પણ સજા તમને યોગ્ય જણાય આ ભિખારીને આપો તે સૌએ આ વિશે વિચાર કરીને કહ્યું કે થોભો આ અત્યંત જટિલ મામલો છે સૌ પ્રથમ તો આ કિસ્સામાં એક માનવી અને એક શ્વાન સંકળાયેલા છે આથી તો આપણે જે કાયદાઓ જાણીએ છીએ તે તમામ અહીં લાગુ નહીં પડે તો એક રાજા તરીકે તમને વિશેષ અધિકાર છે ચુકાદો આપવાનો રામે શ્વાનને પૂછ્યું તું શું કહે છે કોઈ સૂચન છે તારું શ્વાને કહ્યું હા મારી પાસે એક યોગ્ય સજા છે આ વ્યક્તિ માટે રામે પૂછ્યું શું છે એ સાંભળી શ્વાને કહ્યું તેને કલિંગર મઠનો મુખ્ય મહંત બનાવવામાં આવે રામે કહ્યું ભલે અને તે ભિક્ષુકને કલિંગર મઠનો મુખ્ય મહંત બનાવવામાં આવ્યો જે ઘણો પ્રતિષ્ઠિત મઠ હતો આથી રામે તેને એક હાથી આપ્યો ભિક્ષુક તે હાથી પર ચડ્યો સજાથી અત્યંત ખુશ થઈને ભારે પ્રસન્નતાથી તે મઠ પર જવા નીકળ્યો આ જોઈ દરબારીઓ બોલ્યા આથી કેવો ચુકાદો છે આ તે કેવી સજા છે આ માણસ તો ઘણો ખુશ છે ત્યારે રામે શ્વાનને કહ્યું તું જામને આમને સમજાવો ને શ્વાને કહ્યું પૂર્વજન્મમાં હું મુખ્ય મહંત હતો કલિંગર મઠનો અને હું ત્યાં એટલે ગયો કે હું મારા આધ્યાત્મિક કલ્યાણ તેમજ મઠને સમર્પિત હતો આ મઠ અન્ય ઘણા લોકોના આધ્યાત્મિક કલ્યાણ માટે ઘણો જ મહત્વનો હતો ઘણા લોકો લાભ લેતા હું ત્યાં પ્રતિબદ્ધ હતો મારી જાત માટે અને દરેક માટે અને મેં બધા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા પણ જેમ દિવસો વીત્યા ધીમે ધીમે અન્ય છબીઓએ મારા મનમાં કબજો જમાવી લીધો આમ તો હું મોટાભાગે અડગ રહ્યો મારા હેતુ પર પણ ક્યાંક ને ક્યાંક હું જકડાયેલો હતો મળેલી નામના અને પ્રતિષ્ઠા જે મુખ્ય મહંતના પદ સાથે જોડાયેલી હતી એણે ઘણી રીતે મને પ્રભાવિત કર્યો ઘણી વખત મારો અહમ બોલતો હતો હું નહીં ઘણી વખત લોકો સરળ રીતે મારી જે ઓળખ આપતા તેનાથી મને આનંદ મળતો અને હું ઘણો અભિભૂત થતો લોકો મારી સાથે પવિત્ર માણસ જેવો વ્યવહાર કરતા અંદરથી હું જાણતો હતો કે તે હું નહોતો પણ મેં તે રીતે વર્તન કરવા માંડ્યું હું તેવી ચીજોની માગણી કરવા લાગ્યો જે એક પવિત્ર વ્યક્તિ ધારણ કરતી હોય મેં મારી જાતને સંપૂર્ણ રૂપાંતરણ પ્રત્યે કટિબદ્ધ નહોતી કરી પણ હું તેવો ડોળ કરવા લાગ્યો અને લોકોએ પણ મને મદદ કરી આવું બધું થયું અને ધીમે ધીમે આધ્યાત્મિક કલ્યાણ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા અને આસપાસના લોકોએ ઘટ્યા ઘણી વખત મેં જાતને પાછી વાળવાનો પ્રયત્ન કર્યો પણ મારી આસપાસની મળી રહેલી ઓળખ અને માન્યતાને કારણે જાત ખોઈ બેઠો અને આ સર્વાર્થ સિદ્ધ આ ભિક્ષુક ક્રોધી છે ઘમંડી છે અને નિરાશ થવા સક્ષમ છે તેથી હું જાણું છું કે તે સ્વયંને સજા આપશે જેમ મેં કર્યું આ તેના માટે શ્રેષ્ઠ સજા છે તે ભલે કલિંગર મઠનો લોકો સ્વયંને જ અતિ પીડા કષ્ટ અને દુઃખ આપે છે સજાઓ અને યાતનાઓ ભોગવે છે જરૂરી નથી અનિષ્ટ પ્રત્યે પ્રતિબદ્ધ જીવન જીવન આધ્યાત્મિક કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધ હોઈ શકે જીવન સારી બાબતો પ્રત્યે સમર્પિત હોઈ શકે પણ રોજ તેઓ પસંદ કરે છે ફરી પસંદ કરે છે તેઓ નિયતિને આકાર લેવાની પરવાનગી નથી આપતા પરંતુ પડતા રહીને તેઓ સતત સ્વયંને સ્થિર અસ્થિર સ્થિર અસ્થિર કરતા રહે છે તો સ્વયં માટે ભયંકર આફત ન ઉતરશે એટલા માટે નહીં કારણ કે તેમના વિશે કશું ખરાબ છે બલકી એટલા માટે કારણ કે તેઓ જીવનને તેની રીતે આકાર પામવા નથી દેતા કંઈક એવું છે જે આકાર પામતું હોય તેમાં દખલ ઉભી કરતા રહો જ્યારે પણ તમે પસંદગી અને ના પસંદગી કરો છો નિયતિના ક્રમમાં વિક્ષેપ પાડો છો તમે અનહદ સાધના ઘણી બધી બાબતો આજે જો તમે હતાશાજનક પરિસ્થિતિનો સામનો કરો છો કોઈ પરિસ્થિતિ હતાશાજનક નથી જો તમે અમુક સ્થિતિ જુઓ છો અને તમે હતાશ થઈ જાઓ છો તો તમે જે માર્ગ લીધો છે તેને ના પસંદ કરો છો આવતીકાલે ફરી તમે સજ્જ હશો પણ તમારી જાતને અમુક કલાકો માટે ના પસંદ કરીને તમે અસ્થિર કરી દીધો છે તમારી નિયતિની રચનાને નિયતિના ક્રમને એક મક્કમ મન એવું મન જેનો નિર્ધાર એવું મન જેની પસંદગી શાશ્વત છે એક વખત તમે પસંદગી કરી લો પછી પસંદગીહીન થાવ છો આવું મન નિયતિને તમે પસંદ કરેલા માર્ગ ઉપર વહેવા દેશે